ધાનેરાના ચાલીસ જેટલા વેપારીઓની સાથે ચીટિંગ થયા હોવાનો મામલો સામે આવ્યો છે લાઇબ્રેરી વિસ્તારમાં ચાલીસ વેપારીઓની દુકાનો સી સરકાર થઈ જતા દુકાન ખાલી કરવા માટે વેપારીઓને નોટિસ મળી છે જેને લઈને વેપારીઓ દોડતા થયા છે વર્ષો પહેલા સરકાર દ્વારા ધાનેરામાં લાઇબ્રેરી બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવી હતી પરંતુ ટ્રસ્ટીઓ અને પ્રમુખ દ્વારા લાઇબ્રેરીની આજુબાજુમાં દુકાનો બનાવી ચાલીસ જેટલા વેપારીઓને પાગડી સિસ્ટમથી દુકાનો પધરાવી દીધી હતી ત્યારે આ જગ્યા વાણિજ્ય હેતુમાં ફેરફાર થતા ગુજરાત સરકારના આદેશ મુજબ આ સરકાર જમીનશ્રી સરકાર કરી દેવામાં આવી છે અને ચાલીસ જેટલા વેપારીઓની દુકાન ખાલી કરવાનો આદેશ આપતા વેપારીઓ દોડતા થયા છે ત્યારે વેપારીઓ પોતાની વેદના મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે તો બીજી તરફ વેપારીઓ સાથે ધાનેરાના અગ્રણીઓ પણ જોડાયા હતા ધાનેરામાં વેપારીઓ માટે હંમેશા દરબારની તલવાર લટકતી રહે છે દસ વર્ષ અગાઉ પણ ધાનેરામાં દબાણ નાખતા અનેક વેપારીઓ નિરાધાર બન્યા હતા અને અનેક વેપારીઓની રોજીરોટી છીનવાઈ તે બાદ આજે ફરીથી વેપારીઓએ પૈસાથી ખરીદી દુકાન પણ કરી સરકાર થઈ જતા વેપારીઓ સાથે ચીટિંગ થયું હોવાનો મામલો સામે આવ્યો છે ત્યારે વેપારીઓની દુકાન આપના ટ્રસ્ટીઓ આજે આંખાડા કાન કરી રહ્યા છે અને પોતાનો બચાવ કરી રહ્યા છે જેને લઈને વેપારી સહિત ગ્રામજનોમાં પણ રોષ ભૂખી રહ્યો છે જો આ વેપારીઓની દુકાન ખાલી કરાવવામાં આવે તો અનેક પરિવારો બેઘર બને અને અનેક પરિવારોની રોજીરોટી છીનવાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે સુરેશ ગલચર જેડી બનાસકાંઠા